અને પ્રખ્યાત લેખિકા સામાજિક કાર્યકર્તા સુધામૂર્તિ મરાઠીમાં છપાયેલા પોતાના પુસ્તકોનો પ્રચાર માટે મહારાષ્ટ્રના સાંગલીમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અહીં તેઓ હિન્દુત્વવાદી નેતા સંભાજી ભીડેના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા અને હવે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કાર્યક્રમના આયોજક અને મહેતા પબ્લિશિંગ હાઉસના સંપાદકીય વડા યોજના યાદવે સમગ્ર ઘટના વિશે ફેસબુક પર લખ્યું હતું તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક પોલીસે સુધા મૂર્તિ પર સંભાજી ભીડેને મળવા માટે દબાણ કર્યું હતું યોજના યાદવે લખ્યું હતું કે દબાણ એટલું બધું હતું કે મૂર્તિએ સુધામૂર્તિના વાચકો સાથે વાત કરવાનું બંધ કરવું મૂર્તિ એ જાણતા ન હતા કે ભીડે કોણ છે તેથી તેમણે મને એમની ઉંમર પૂછી તેમણે કહ્યું કે તેઓ વડીલના સન્માનમાં ઝૂકે છે યોજના યાદવે બાદમાં સુધામૂર્તિ મૂર્તિને ચેતવણી આપી હતી કે તેમની આ મુલાકાતનો પ્રોપગેન્ડા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે જોકે યોજના યાદવે બાદમાં આ પોસ્ટ હટાવી નાખી હતી બ્યુરો રિપોર્ટ